वडोदरा शहर में गुनाहित प्रवृत्तिओ में वधारो जोवा मळ्यो छे। वडोदरा शहर में महिला बाळकीओ वृद्धो असुरक्षित जोवा मळे छे। वडोदरा शहर में गुनाहित कार्य जेम के छेड़ती मर्डर बलात्कार चोरी लूंट छेतरपिंडी तेमज साइबर क्राइम में पुष्कळ प्रमाण में वधारो जोवा मळे छे। वडोदरा शहर में गुनाहित कार्य थता होय छे परंतु केटलाय पोलीस स्टेशन में फरियाद लेवामां आवती नथी। आवती पोलीस स्टेशन में धक्का खवडावी रह्या छे। आवी अनेक लोकोना अमारा पर फोन आवे छे। वडोदरा शहर संस्कारी नगरी छे त्यारे देशी दारूना अड्डाओ खुलेआम चाली रह्या छे, परंतु पोलीस अंजाण बनीने परमार कमले सामाजिक कार्यकर द्वारा आक्षेप करवामां आवी रह्या छे। હાલમાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવે છે, તે છતાં ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે। આપશ્રી પાસેથી આશા રાખવામાં આવે છે કે હાલમાં જે ઘટનાઓ બની રહી છે તે અંગે વડોદરા શહેરમાં શોભા નથી આપતું। ગુનાહિત કાર્ય કરનારને છૂટો દોર મળી ગયો છે। કેટલાય વિસ્તારોમાં દિવસ દરમિયાન મોટરસાયકલ ઉઠાંતરી તેમજ અછોડા લૂંટ જોવા મળે છે। અરજીઓ આપ્યા બાદ તેની ચોક્કસ તપાસ થતી નથી। કેટલાક વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ નથી, કેટલીક જગ્યા પણ આવરું પડી છે, ત્યાં લાઇટની વ્યવસ્થા નથી। ટૂંક સમય પહેલાં પણ અમે આપશ્રીનું ધ્યાન દોર્યું હતું, પરંતુ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી। સત્ય છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે। આપશ્રી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઓચિંતી મુલાકાત લેશો તો ચોક્કસ માહિતી મળશે। સાથે જ હાલમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બની રહી છે તે બાબતે કડકમાં કડક સૂચનાઓ આપવામાં આવે તેવી આશા અપેક્ષા રાખવામાં આવે છે। રિપોર્ટિંગ ન્યૂઝ પરમાર કમલે સામાજિક કાર્યકર વડોદરા। રિપોર્ટિંગ ન્યૂઝ અસલમ માલા સ્પી ન્યૂઝ 17 વડોદરા। વડોદરા શહેરમાં આજે પોલીસ કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એનું મુખ્ય કારણ એક જ છે કે ગત 1.5 મહિના પહેલે પણ જ્યારે બાળકી સાથે જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ હતી ત્યારે પણ અમે એક આવેદનપત્ર આપ્યું હતું। આજે ફરીથી આવેદનપત્ર આપ્યું, એનું મુખ્ય કારણ અને મુખ્ય હેતુ એક જ છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, પરંતુ સંસ્કારી નગરીની અંદર નગરજનો સુરક્ષિત નથી। એના કારણે આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે કે તમે રોજે રોજ તમે જોઈ શકો છો કે પેપર મીડિયાની અંદર છાપામાં જોઈએ છે કે ભાઈ આ જગ્યા ઉપર ચોરી થઈ છે, આ જગ્યા ઉપર છેડતી થઈ છે, આ જગ્યા ઉપર અછોડો તૂટ્યો છે, આવી બધી જે ઘટનાઓ બને છે। અને ત્યારબાદ જ્યારે કોઈક અરજી FIR કરવા જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ તમારી અરજી લેવામાં આવશે, પરંતુ અરજીનો કોઈ પણ જાતનો નિકાલ આવતો નથી। એટલે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક રજૂઆત કરી છે કે જે પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો તેને તાત્કાલિક ધોરણે એની FIR નોંધવામાં આવે અને જે પણ ગુનાહિત કરનારા લોકો છે તેને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવા માટે આવે છે। અને ગત વખતે પણ જે અમે CCTV કેમેરાની વાત કરી હતી ત્યારે પણ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અમે તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપીશું, પરંતુ આજ દિન સુધી કામ નથી થયું। એટલે આજે ફરીથી એક આવેદનપત્ર આપવા માટે આવે છે અને અમારી માંગણી વહેલામાં વહેલી સંતોષાય તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી છે। શું નામ છે? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।